नमो अरहन्ताणं नमो सेताणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रह की 79वीं गाथा पर गई काले अपनी चर्चा थी। 79वीं गाथा में भाषा वर्गणाथी शब्दनी उत्पत्ति थाई छे बतावी। पुद्गल मुख्य बे प्रकारना छे, पहलो परमाणु अने बीजो स्कंद। स्कंदनु बीजु नाम वर्गणा छे अने परमाणुनु बीजु नाम वर्ग छे। वर्गणा 22 प्रकारनी छे। ए 22 प्रकारनी वर्गणाओमां 5 वर्गणाओ मुख्य छे, जेमा आहार वर्गणा, भाषा वर्गणा, तेज वर्गणा, मनोवर्गणा अने कारमाण वर्गणा। एमां जे 5 वर्गणामां जे भाषा वर्गणा नामनी वर्गणा छे, ए वर्गणा ध्वनि रूपे परिणमे छे। जेवी रीते कारमाण वर्गणा ए कर्म रूपे परिणमे छे, एवी रीते भाषा वर्गणा ध्वनि रूपे परिणमे छे। जेम आत्मामां भाव उत्पन्न थता जे पुद्गल कारमाण वर्गणा आ लोकाकाशमां छे, जे ठसाठस रहेली छे बधे ज, એ કારમાણ વર્ગના આત્માના પ્રદેશ સાથે આવીને જ્યારે જોડાય છે, ચોંટે છે, ત્યારે એ એક ક્ષેત્રાવગા બંધ થયો ત્યારે એને કીધું દ્રવ્ય બંધ, અને એ દ્રવ્ય બંધ રૂપે પરિણમી વર્ગણા જે કર્મ રૂપે પરિણમી છે એ તો કારમાણ વર્ગણા। તો એવી રીતે તે ભાષા વર્ગણા પોતે શબ્દ રૂપે ધ્વનિ રૂપે પરિણમે છે, અને એ ધ્વનિની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી। એ ધ્વનિ ભાષા રૂપે પણ હોય છે, જેમ આપણે વાત કરી હતી કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ઓમકારમય હોય છે। એટલે ભગવાન કોઈ ભાષામાં ઉપદેશ નથી આપતા, તીર્થંકર ભગવાનની વાણી એ ઓમકાર ધ્વનિમય છે। એનો અર્થ શું કે ભગવાનના શરીરના પ્રત્યેક પ્રાણ ઉપરથી ત્યાંથી ઓમ 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 આ રીતે ઓમકાર ધ્વનિ છૂટે છે, અને એ જે ઓમ ધ્વનિ છે એ જેટલા 3 ગતિના જીવો સાંભળવા માટે બેઠા છે, દેવગતિ, મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિ, એ ત્રણેય ગતિના જીવોના કાન સાથે જ્યારે આ ધ્વનિ અથડાય છે ત્યારે એ ધ્વનિ ભાષા રૂપે પરિણમે છે। ભગવાનના મુખેથી, જ્યારે એમ કહીએ મુખેથી પણ નીકળી છે બધી શરીરના પ્રત્યેક પરમાણુથી, તો ભગવાનના મુખેથી જ્યારે આ વાણી ખરી તો એ તો નિરક્ષરી હતી, કોઈ અક્ષરમાં કોઈ ભાષામાં નથી ખરી, પણ જ્યારે એ શ્રોતાના કાન સાથે એ જ શબ્દો જ્યારે અથડાયા, એ જ ભાષા, એ જ ભાષા વર્ગના સ્કંધોનો ટકરાવ જે થયો, તરત જ એ ભાષા રૂપે પરિણમી, અને એ 18 મહાભાષાને 700 લઘુ ભાષાની ચર્ચા આપણે કરી છે કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ મુખ્ય રૂપે તો મૂળ ભાષા કેટલી 18, અને લઘુ ભાષા 700 લઘુ ભાષા રૂપે ભગવાનની વાણી કરે છે। ભગવાનને કોઈ ભાષામાં બોલવાની જરૂર નથી પડતી। અહીંયા તો એવું છે કે હું તમારી સામે ગુજરાતીમાં પ્રવચન આપું છું, અને જો વચ્ચે કદાચિત જેમ હું પરદેશમાં પ્રવચન આપવાની આદત છે એટલે ઘણી વખત એવી રીતે અંગ્રેજીમાં તમને બોલવા માંડું, હવે અંગ્રેજીમાં પ્રવચન આપવા માંડું, તમને કઈ સમજાતું નથી, ખાલી દાંત કાઢો છો। આ તો ખાલી એક અંગ્રેજીની વાત કરી, પણ બીજી અંગ્રેજી સિવાયની પણ બીજી બધી ભાષા, માનું ઇન્ડોનેશિયનની ભાષામાં પ્રવચન આપું કે મલાયુમાં પ્રવચન આપું, થાઈમાં, તાગાલોગ, બતાક, ચાઇનીઝ, જાપાનીઝ, મેન્ડેરિન, આ કોઈ પણ ભાષામાં હું પ્રવચન આપું તો તમે બધા દાંત જ કાઢશો કે આ શું। પણ આ એવું છે કે અત્યારે હું જે ભાષામાં પ્રવચન આપું છું
એ ભાષા તમને સમજાવી જોઈએ, કારણ કે અને અહીંયા જેટલા બેઠા છે એ બધા ગુજરાતી ભાષાને સમજી શકે એવા છે, એટલે બધાના માટે આ ગુજરાતી ભાષામાં પ્રવચન આપું છું. પણ અહીંયા એવું થાય કે તમે ગુજરાતી પણ બેઠા હો અને કોઈ અમેરિકાથી આવીને અમેરિકન પણ બેઠો હોય, તો જ્યારે હું ગુજરાતીમાં પ્રવચન આપીશ તો એ અમેરિકન ચૂપચાપ બેઠો બેઠો કાઢી કા શું બોલે છે, અને જો હું અંગ્રેજીમાં પ્રવચન આપીશ તો તમે દાંત કાઢશો. બે માંથી એકને સમજાશે, અને આ તો હજી ખાલી બે ની વાત કરી. પણ આવી રીતે કોઈ ચાઇનીઝ વ્યક્તિ અહીંયા બેઠી હોય કે કોઈ જાપાનીઝ વ્યક્તિ બેઠી હોય તો એ બધા લોકો બેઠા હોય ને હું ગુજરાતીમાં આપું તો આ બધાને તો શાંતિથી બેહવાનું જ છે ને, કારણ કે એને તો સમજાવવાનું નથી. પણ ભગવાનની વાણી સાંભળવા માટે તો જાનવરો પણ જાય છે, સ્વર્ગના દેવો પણ આવે છે અને મનુષ્ય ગતિના પણ જીવો છે, તો ભગવાનના માટે તો આ કામ કેટલું અઘરું કે બધા લોકો સાંભળવા માટે બેઠા છે, બધા અલગ અલગ ભાષાવાળા, અને એ અલગ અલગ ભાષાને જાણે છે, અને ભગવાન હવે એક જ સમયે આ પ્રવચન આપવા આવે છે તો એ પ્રવચન બધાને પણ સમજાઈ જવું જોઈએ. પણ ભગવાનની વાણીનો એવો પ્રભાવ હોય છે અને ભવ્ય જીવોના પુણ્યનો પ્રતાપ એવો હોય છે કે જીવોને પોતાની ભાષામાં ભગવાનની વાણી સાંભળવા મળી જાય છે. એવી સહજ રચના કે અહીંથી હું ઓમ આમ બોલું તો આ ભાઈ જે ગુજરાતી સમજવાળા છે એ ગુજરાતીમાં એને કાનમાં સમજાશે કે હું આત્મા છું, હું નિત્ય છું, હું આત્મા છું, હું નિત્ય છું, તો તરત જ આ ભાઈને ગુજરાતીમાં સમજાશે કે હું આત્મા છું, હું નિત્ય છું, બોલાયું છું ઓમ, અને આ ઓમ એ એના કાનમાં પડ્યો ને, અથડાયો ને અહીંયા ઓમ ના શબ્દ, તો એને શું અંદર સમજાયું, હું આત્મા છું, હું નિત્ય છું. એની બાજુમાં જ બેઠા હતા એક ભાઈ જેને ગુજરાતી નતું આવડતું, એને હિન્દી આવડતું હતું, તો એના કાનમાં જયારે ઓમ એ જે પડ્યું તરત જ એને શું સમજાયું, મેં આત્મા હું, મેં નિત્ય હું. અને એની બાજુમાં કોઈ અંગ્રેજી સમજવા વાળું હતું તો એને અંગ્રેજીમાં સમજાયું કે આઈ એમ ધ સોલ એન્ડ આઈ એમ ઇટરનલ. તો જે જે વ્યક્તિ જે જે ભાષાને સમજનારા છે એ એક ઓમ ધ્વનિ એના કાનમાં અથડાય છે ને એની ભાષામાં સમજાઈ જાય છે. આ તો પછી મૂળ ભાષાની વાત કરી, પણ એમાં જે ઘણીવાર આપણા ગુજરાતમાં પણ ગુજરાતી ભાષા છે, પણ ગુજરાતી ભાષામાં પણ બોલવાના પ્રકાર કેટલા બધા છે. આપણું કાઠિયાવાડનું ગુજરાતી અલગ છે, સમજાણું, અને આપણું અમદાવાદનું ગુજરાતી અલગ છે. હેન્ડો હેન્ડો, હવે હેન્ડો એટલે ક્યાં હેન્ડો, ચલ ને હેડી હેન્ડે હેન્ડો હેન્ડો, એમ તો એનું આપણે ખબર ન પડે કે હેન્ડો એટલે હું, ચાલો એમ ચાલો, ચલ ને બે સામે હોય એક જ અને બે બે, ચલ ને બે 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 ક્યાં છે, આ તો એક જ છે. તો આ બધી જે ભાષા છે ને, ના તો બે હોય પણ એ જે બોલે છે એવી રીતે કે ત્યાં જે જે જગ્યાએ જે જે પ્રકારથી આ જેટલા જેટલા રાજ્યો છે, દેશ છે, અને એમાં પણ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ ભાષા નો ઉપયોગ થાય છે, ભાષા વપરાય છે. તો આપણી જે ગુજરાતી ભાષામાં, ગુજરાતી ભાષામાં પણ જો આપણે બોલીએ તો એમાં પણ અલગ અલગ પ્રાંતની અલગ અલગ ગુજરાતી ભાષા છે. એવી રીતે કચ્છમાં જાઓ તો એની કચ્છી, તો પછી કચ્છની ગુજરાતી તો બિલકુલ અલગ, ભાવનગરની અલગ, જામનગરની અલગ, એને બધી. આ તો ખાલી અમદાવાદ તમને દાખલો આપ્યો, આવી રીતે ગુજરાત આખામાં અલગ અલગ જગ્યાએ જાઓ તો અલગ અલગ ભાષા. તો આ તો એક ગુજરાતીએ બીજા ગુજરાતીને જો સમજવું હોય તો પણ કેટલી તકલીફ પડે છે કે આ અમદાવાદનો ગુજરાતીને ઉમરાળાના ગુજરાતીને એકબીજાને મળવાનું હોય ને એમાં કોઈ શબ્દ એવા વપરાય તો નથી સમજાતા. તો ભગવાનની વાણી હવે આ અત્યારે પ્રવચન આપું તો આ અમદાવાદી હોય એને ન સમજાય, ઉમરાળા વાળાને સમજાય, ઉમરાળા વાળાને સમજાય તો અમદાવાદ વાળાને ન સમજાય. અને આ તો ઉમરાળા અમદાવાદની વાત કરી, પણ અમેરિકન આવે તેને તો વધારે અઘરું પડે. આ તો અમેરિકનની વાત કરી, પણ કૂતરા બિલાડા પણ અંદર આવી જાય
તો એના માટે તો વધારે હજી તકલીફ વાળું કામ છે. પણ ભગવાનની વાણીનો એવો પ્રતાપ છે કે ભવ્ય જીવોને પોતાને પોતાની ભાષામાં ભગવાનની વાણી સાંભળવા મળે છે, અને એવા વાણીના પ્રતાપના કારણે જ એ ભગવાન સવાર બપોર ને સાંજ એ ત્રણ વાર ઉપદેશ આપે છે. તીર્થંકર ભગવાનની વાણી સૂર્યોદય સમયે, મધ્યાહ્ન કાળે અને સૂર્યાસ્ત સમયે ભગવાનની વાણી નીકળે છે, અને છ છ ઘડી માટે ભગવાનની વાણી નીકળે. જ્યારે તીર્થંકર ભગવાન ઉપદેશ આપે તો એ તીર્થંકરનો ઉપદેશ સવારે છ ઘડી, છ ઘડી એટલે કેટલા, બે કલાક અને 24 મિનિટ. એક ઘડી જે હોય ને, એક ઘડી એટલે 24 મિનિટ, 24 મિનિટ, 24 મિનિટની એક ઘડી, બે ઘડી એટલે તો 48 મિનિટ, 48 મિનિટનું એક મુહૂર્ત હોય, એક મુહૂર્ત એટલે 48 મિનિટ. તો આ 24 મિનિટની એક ઘડી, છ ઘડી ભગવાન ઉપદેશ આપે છે, એ 2 કલાક અને 24 મિનિટ સવારે, 2 કલાક 24 મિનિટ બપોરે અને 2 કલાક 24 મિનિટ સાંજે, આમ ત્રણેય સમયે મળીને 7 કલાક અને 12 મિનિટ. અને ક્યારેક જો શ્રોતાને એવા વિશેષ પ્રશ્ન હોય તો મધ્યરાત્રિમાં પણ ભગવાનની વાણી કહે 2 કલાક 24 મિનિટ, એટલે આમ કુલ મળીને 4 સમયે 2 કલાક 24 મિનિટ, 2 કલાક 24 મિનિટ મળીને એ 9 કલાક અને 36 મિનિટ ભગવાનની વાણી 24 કલાકમાં નીકળે. અને આ વાણી સાંભળવા માટે ભવ્ય જીવો સમોસરણમાં જાય છે, અને ભગવાનની વાણીના આ પ્રતાપથી પોતપોતાની ભાષામાં વાણી એમને સાંભળવા મળી જાય છે. આ તો જે ભાષાની વાત કરીએ છીએ કે જો એક જ ભાષામાં ઉપદેશ આપવાનો હોય તો કેટલી તકલીફ પડે, સમજાણો ને. મેં તમને કીધું કે આ પરદેશની જાય જાય ભાષામાં હું પ્રવચન આપું તો ત્યાંની ભાષામાં તો હવે શબ્દો નહીં આપણે વપરાતા હોય, પણ ત્યાં અર્થ બીજો થતો હોય. અહીંયા આપણે ત્યાં શબ્દો બોલતા હોય ને, જેમ કે અહીંયા માતા, પછી કાકી, પછી મકાન, પછી ઇસ્ત્રી, આ બધા શબ્દો આપણે અહીંયા ગુજરાતીમાં બોલીએ છીએ. હવે આ જે છે ને માતા ને કાકી ને ઇસ્ત્રી ને મકાન ને આ બધા શબ્દ, એ બધા પરદેશમાં પણ હોય ત્યાં પણ વપરાતા હોય, પણ તેના અર્થ બધાના જુદા થતા હોય. ઇન્ડોનેશિયાની ભાષામાં તો હું પ્રવચન આપતો હતો, એક ભાઈને મેં પૂછ્યું, ત્યાંની ભાષામાં જ વાત કરી, કનાપા કામુ તીડા દતાં કમારી આ કુડા તુંગું તું કામુ લામા લામા એમ કરીને બધું સમજાવતો હતો. તો એની ભાષામાં જયારે એમાં વાત નીકળી, મેં કહ્યું ચાલ ગઈકાલે કેમ નતો આવ્યો, તો એને એની ભાષામાં કીધું કાકીમાં દુખતું હતું, કાકી દુખતા એમ કે તાર કાકી દુખતા, કાકી તાર કાકી છે, તો કે હા કે કાકી તો ધન હોય જ ને, કાકીનો મતલબ પગ, એની ભાષામાં કાકી એટલે પગ. હવે કાકી કાકી આપણે બોલતા હોય, કાકી અહીંયા છે કાકી ન્યાય છે, પણ અહીંયા કાકી એટલે કાકા ની ઓ કાકી, સમજાણો ને, અને ત્યાં પગ પગ એટલે કાકી. મલેશિયામાં જાઓ, મલેશિયાના અંદર એકને કીધું ચાલ તો ઉભો થા વાં ચાલ, તો કે મારી માતા દુખે છે. માતા દુખે, માતાથી નથી વાંચવાનું, તાર તારાથી વાંચવાનું છે, માતાને રહેવા દે ઘરે, તો કે કેવી રીતે ઘરે રહેવા દો, માતા એટલે ત્યાં આંખ, શબ્દ હોય માતા આમ બોલતા હોય માતા, પણ માતા એટલે આંખ. પછી કે તમારું ઘર થઈ ગયું, હવે ઘર થઈ ગયું એટલે આપણે એમ કે મકાન થઈ ગયું, તો મકાન એટલે શું ઘર, આપણે મેં કહું માયા મકાન કરીને શું કામ છે, તો કે કેમ મકાન, મકાન વગર જીવ કેવી રીતે, મકાન તો જોઈએ જ તે, દિવસમાં 3 વાર મકાન જોઈએ, મકાન એટલે જમવાનું, ત્યાં મકાન એટલે જમવાનું, એટલે આ અલગ અલગ દેશોમાં શબ્દો તો બધા ના જ વપરાય, એવા કેટલાય દેશો છે. તમે એકલા આવ્યા છો, તમારી ઇસ્ત્રી સાથે લાવ્યો છો એમ કે, ઇસ્ત્રી કપડાં ઇસ્ત્રી તો કરીને જ લાવ્યો છું બધા, એમ ઇસ્ત્રી એટલે પત્ની, આપણે આમ કે સ્ત્રી એની આગળ ખાલી ઈ લગાડી દે, ઇસ્ત્રી, ઇસ્ત્રી એટલે પત્ની. આવી રીતે એ અલગ અલગ, આ તો તમને જે કોઈને શીખવું હોય ને તો બધાનું તમે બતાવી શકાય નહીં. તાગાલોગ ને થાઈ ને મેન્ડેરિન જાપાનીઝ ને ચાઇનીઝ ને બધી ભાષાઓ ત્યાંની પરદેશની, પણ આ બધી ભાષાઓ માટે પણ ઘણા લોકો એમ કે તમે આ બધી ભાષા કેવી રીતે શીખી ગયા, આપણે અહીંયા હજી ખાલી હરખું
હિન્દી બોલવું હોય તો હિન્દી બોલવામાં તકલીફ પડે, ટીમ આટલી સિરિયલ જોતા હોય તો પણ હિન્દીમાં બોલવાનું બહુ તકલીફ કેવી પડે. આ બધું શીખવાનું ન હોય. આત્મા એ બધે ત્યાં જન્મ લીધો છે કે નહીં, તો પહેલાનું જેટલું આ ભવનું જ્ઞાન તમારું નથી, કે મારી પાસે જે જ્ઞાન છે આ ભવનું નથી, બધાની પાસે જે જ્ઞાન છે એ કેટલા પૂર્વના ભવનું હોય. બધું અંદર ભેગું થયું હોય, કોઈને યાદ રહ્યું હોય, કોઈને ભૂલાઈ ગયું હોય, પણ એક સાથે આ ભવમાં આપણે જો શીખવા બેસીએ તો એક ભાષાને શીખવા માટે પણ કેટલી તકલીફ પડે. જે જે દેશમાં પડું જાઓ ને, એટલે આઠથી માંડ રોકાવ, આઠથી રોકાયો ત્યાં ત્યાંની ભાષા બોલતો. જાપાનમાં ઉતર્યો, જાપાન ઉતર્યો તો જાપાનના લોકો સાથે ત્યાંની ભાષામાં વાત કરું. ઇન્ડોનેશિયામાં ઉતર્યો, ઇન્ડોનેશિયામાં આઠ દિવસમાં ત્યાંની ભાષામાં વાત કરું. ઇન્ડોનેશિયામાં એક મેડા કરીને સિટી છે, ત્યાં મારું મેઇન સેન્ટર પોઈન્ટ છે. આખી દુનિયાના બધા લોકો ભેગા થઈએ ત્યાં, તો મેદાનમાં ત્યાં હું ઇન્ડોનેશિયામાં પ્રવચન આપતો હતો, તો એ ભાઈ ત્યાં આવ્યા. મને કહે, તમે ઇન્ડોનેશિયામાં ક્યાં ના છો, ક્યાં રહો છો એમ. જેવા હું તમને ગુજરાતીમાં બોલતો, કોઈ મને પૂછ્યું તમારું ગુજરાતમાં મૂળ વતન કયું, મૂળ ગામ કયું, એટલે એ ભાઈ મને પૂછ્યું કે તમે ઇન્ડોનેશિયન, તમે આવું બોલો તમારું મૂળ ગામ કયું ઇન્ડોનેશિયન. મેં કહ્યું હું ઇન્ડોનેશિયાનો છો જ નહીં, તો ભારતનો છું. કે ના, માનું જ નહીં કે હું તો ભારતમાં, તમે ભારતના હોય તો આવું કઈ થોડું બોલે, કે અમને તેમ જ લાગે તમે અમારા દેશ છો. પછી મેં પાસપોર્ટ બતાવ્યો, એ કાર્ડ હોય ને એ તમને સમજાવવા માટે, એ પાસપોર્ટ બતાવ્યો કે જો કે ભારતનો પાસપોર્ટ છે ને, આ પહેલેથી જન્મથી ભારતમાં રહું છું. ત્યારે એને વિશ્વાસ બેઠો, અને બીજા દિવસે તો આખું ટોળું લઈને આવ્યા એ ભાઈ, કે આમનું પ્રવચન ખરેખર સાંભળવા જેવું છે, ખરેખર સાંભળવા જેવું છે. એવા લોકો મુસ્લિમ અને ખ્રિસ્તીઓ 200-200 જણાના ટોળાને લઈને બીજા વખતે પ્રવચન માટે આવ્યા. કહેવાનો અર્થ એ છે કે પરદેશના લોકોને જે જન્મથી જે કઈ ખબર નથી અને માંસ સિવાય બીજું કઈ ખાધું નથી, એવા પણ જયારે આ સમજે ને સાંભળે તો એને પણ ભાવ આવે છે, એ પણ કદર કરે છે કે ભાઈ આ જો આ આવી વાત જે છે આત્માની વાત. એટલે હું તમને ઘણી વાર કહું, આ ઉમરાળાના ગામની અંદર, આ ઉમરાળા ગામના અંદર તમને ઘરે બેઠા ગંગા છે, પણ તેમ છતાંય તે કેટલા લોકો આવે જો. એટલે જે આવે છે તો આવે જ છે, પણ જે છોકરાઓ જુવાનિયાઓ, જે હું હંમેશા કહું છું કે પાનના ગલા ઉપર ઉભો, એની બદલીમાં એ અડધો કલાક કલાક આવતા હોય તો એ આગળ જઈને એને ખબર પડશે, જયારે આગળ ગડપણ આવશે, કે આ જો થોડોક ધર્મના સંસ્કાર જીવનમાં અપનાવ્યા હોત તો. ઉમરાળાના લોકો કરે તો બહુ સારું. અલગ પ્રકારનું આપણું ગામ છે, બહુ ઓછા ગામ એવા હોય. આપણા ગામમાં રેલવે સ્ટેશન બનવાનું, તમને ખબર? આપણું રેલવે સ્ટેશન નજીકનું કયું? ધોળા. એ બનવાનું હતું ક્યાં ખબર? ઉમરાળામાં. પણ ઉમરાળા વાળા લોકો થોડા વખત હતા ગામના મુખિયા, એ બધા કે ના ના, ઉમરાળામાં સ્ટેશન જ બનાવવું. કેમ? કે ઉમરાળામાં સ્ટેશન જો બને ને તો રોજ મહેમાનો કોઈ ને કોઈ ઉતરે પાછા આ સ્ટેશને, તો આપણા ઘરેથી મહેમાન ગતિ કરાવે તો ચા ના પાછા 5-10 રૂપિયા ખર્ચવા પડે. તમે જોજો આ ઉજળ વાવ છે ને, કે ઉજળ વાવ થી પછી જે છે ને આપણી ટ્રેન જયારે આમ વળે ને, આખી ધોળા બાજુ આમ ફરી જાય છે. સીધો રસ્તો છે ઉમરાળા બાજુનો, ઉજળ વાવ થી સીધું આપણે સિયોર જવું હોય ને તો સીધું ઉમરાળા થઈને જ જવાય, ધોળા જવાની જરૂર જ ન પડે. પણ આવા ખટપટિયા હોય છે ને વચ્ચે ટાંગ અડાવીને આ ઉમરાળામાં સ્ટેશન ન બનવા દીધું રેલવેનું, અને સીધું ધોળા ફરીને પછી જવું પડ્યું. અત્યારે આપણે લાંબા થવું પડે ધોળા સુધી, અને મહેમાન તો હજી આવે જ છે પાછા, એ તો અટકતા જ નથી. જેના પ્રોબ જેની ચિંતા હતી એ કામ તો અચ્યુત બંધ જ નથી, તો ચાલુ જ રહ્યું. એટલે બહુ ઓછા આવા લોકો જે છે, આ ઉમરાળા ગામની વાત કરું, કે થોડું જો માણસ વિચાર કરે કે આ ઘરે આ જ્ઞાનની ગંગા વહી છે, તો એ ગંગામાં ડૂબકી લગાવીને પોતાના પાપના પોટલા જેટલા ધોવાય એટલા ધોઈએ, કારણ કે આવો અવસર બીજી વાર નહીં આવે. તો એ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ, જે ભગવાન 18 મહાભાષા અને 700 લઘુભાષામાં ભગવાનની વાણી કરે છે, અને દરેક ભવ્ય જીવો પોતે પોતાની ભાષામાં વાણી સમજી લે છે, એ સમોસરણમાં પ્રવેશ થતા જ તમે વિચાર કરો કે એક બાજુ એવો આ ભગવાનનો એવો પ્રતાપ, એવા એના ભગવાનના ત્યાંના વાઇબ્રેશન એવા હોય કે એ ભગવાનની આજુબાજુના જીવોના પરિણામોમાં પણ એ હિંસાના ભાવ થતા હોય અટકી જાય.
એ સમુસરણમાં દાખલ થાય ને તો અહીંયા હું તમને છે ને આપણા પ્રવચનો હોલમાં જયારે બધા ફોટા ઉપર લાગશે ને એક સરસ મજાનો ફોટો તૈયાર કર્યો છે. આખી દિવાલ એક પણ દિવાલ ખાલી નહીં હોય અહીંયા આખું તમને છે ને બધે તે ભગવાનના એવા એવા ફોટા તૈયાર કર્યા છે અને એની નીચે નીચે એવા વાક્યો લખ્યા છે. તમે જોશો તો તમને જોતા જ તમારા પરિણામે એવા શાંત થઈ જાય કે અરે વાહ અમે ક્યાં પહોંચી ગયા, ખરેખર ભગવાનના ધામમાં પહોંચી ગયા. એમાં એ લખ્યું છે બધું ભગવાનના કે ભગવાનની વાણી સાંભળવા માટે આજે જીવો જાય એમાં કે એક સિંહણ અને ગાય, એક બાજુ છે સિંહણ બીજી બાજુ છે ગાય, સિંહણ અને ગાય, અને એક છે સિંહણ નું બચ્ચું અને બીજું છે ગાય નું બચ્ચું. જો તો ગાય નું જે બચ્ચું છે ને એ સિંહણ ના આંચળ માં દૂધ પીવે અને સિંહણ નું બચ્ચું છે એ ગાય ના આંચળ માં દૂધ પીવે અને બંને શાંતિથી ત્યાં. મારો કહેવાનો કે ભગવાન ના નજીકમાં રહેવાથી આ સિંહણ અને ગાય એ આમ જોઈએ તો એક શાકાહારી અને એક માંસાહારી એકબીજાને જોતા હશે તો સિંહ તો ગાયને મારીને ફાડીને ખાઈ જાય, પણ નહીં. એ જે મારવાના અને હિંસા કરવાના જે ભાવ છે એ ભાવ પણ ભગવાનની વાણી સાંભળવા જનારાને જતા રહે છે. હજી કઈ કર્યું નથી, જીવનમાં કોઈ ધર્મ અપનાવ્યો નથી, હજી કઈ આત્મા વિશે સાંભળ્યું પણ નથી, પણ ત્યાં અંદર પ્રવેશ થતા તે આવા પ્રકારના ભાવ નીકળી જાય. બધા પ્રકારના વેર ઝેરના ભાવ ભગવાનની વાણીનો પ્રતાપ એવો કે ભગવાનનો પ્રભાવ એવો કે જેના કારણે આવા ભાવ પણ જતા રહે છે. સમજાણું? આ સમોસરણનું વર્ણન તમારી સામે કરું છું કે ભગવાન સમોસરણમાં ઓમકાર ધ્વનિમાં ઉપદેશ આપે છે, ઓમ ઓમ ઓમ. અને ઓમ શું છે તમને ખબર છે ને? ઓમ શું છે બોલો, કોને ખબર છે ઓમ? હા, કે નંદ કાકાની મોબાઈલ દુકાન નું નામ છે ઓમ. ઓમ શું છે બોલ? હા બહુ સરસ, આવી જાઓ આવી જાઓ લે. ઓમ એટલે પાંચ પરમેશથી, જે પાંચ પરમેશથી છે ને એના નામનો પહેલો અક્ષર. પહેલા પરમેશથી કયા? અરિહંત. બીજા પરમેશથી? ત્રીજા? ચોથા? પાંચમા? તો જો પાંચ પરમેશથીમાં શરીર કેટલા પરમેશથી ને હોય ને કેટલા પરમેશથી ને ન હોય કોને આવડે છે? બોલ વિશાલ. કયા કયા? અને તીર્થંકર ભગવાન વગર શરીરે પ્રવચન આપે? બોલ પ્રિયંકા, બેઠો. હા આવી જાઓ. સિદ્ધ ભગવાન ને શરીર હોતું નથી. આથી જો તમારા માટે બધું આ બીજી વસ્તુ રાખી છે, જેને મગની દાળ જોતી હોય, ચોખા જોતા હોય, તુવેરની દાળ જોતી હોય, ખીચડી બનાવી હોય, બે પડીક આવી જાય તો ખીચડી થઈ જાય, ચોખા મગની દાળ સાથે તુવેરની લઈ લેવી તો ખીચડી દાળ થઈ જાય છે. આ બધું તમારા માટે છે, ભંડાર પડ્યો જ છે, કાલનું બપોર રસોઈ તમારા થઈ જાય. જેને જેને જે જે વસ્તુ જોતી હોય લેવા જ માંડો, ભંડાર પડેલો જ છે, ખાલી જ કરવાનો છે આજે ના આજે, બરાબર? હા તો જો એક અરિહંત ભગવાન છે, પછી બીજા સિદ્ધ, સિદ્ધ ભગવાન ને શરીર હોતું નથી, બાકીના ચાર પરમેશ્વરી ને શરીર હોય, સિદ્ધ ભગવાન ને શરીર નથી. હવે જો જેને જેને જ્ઞાન હોય એને શું કહીએ? જ્ઞાની. અને જેની પાસે જ્ઞાન ન હોય એને? સીધી વાત છે. તો જેને શરીર હોય એને કહેવાય શરીરી, અને જેને શરીર ન હોય એને કહેવાય અશરીર. હવે જો અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એટલે મુનિ, સાધુ એટલે મુનિ. તો અરિહંત નો અશરીરી નો અ, આચાર્ય નો આ,
ઉપાધ્યાય નો ઉ અને મુનિ નો મ, અ વત્તા અ મળીને શું થાય? આ, આ વત્તા આ, આ આ વત્તા આ મળીને કઈ મોટો આ નો થાય, આ જ થાય, બરાબર ને? એટલે અ વત્તા અ આ, આ વત્તા આ, આ આ વત્તા ઉ ઓ, અને ઓ વત્તા મ ઓ મ. આ પાંચ પરમેશ્વરના નામનો પહેલો અક્ષર અ અ આ ઉ અને મ એ મળીને થાય છે ઓમ. અને આ ઓમકાર ધ્વનિ એટલે આ પંચ, જયારે ઓમ બોલીએ ને, ઓમ ની કોઈ માળા કરતો હોય ઓમ ઓમ ઓમ, તો એ ઓમકાર ધ્વનિ જે છે, ઓમકાર ધ્વનિ જે પાંચ પરમેશ્વરી અંદર ગર્ભિત છે. તો આ જે પાંચ પરમેશ્વરી નું સ્વરૂપ જે ઓમકારમય, આ ઓમકાર ધ્વનિ એ ભગવાનની વાણી આપણને કાનમાં પડે છે, અને આપણા ભગવાનની સામે આપણે બોલવું નથી પડતું. જેમ તમને કોઈ પ્રશ્ન થયો કે અમને આ વાત ન સમજાણી, આ સમજાવો, તો તમારે બોલવું પડ્યું. ભગવાનના સમોસરણમાં કોઈ જો ભગવાનને કંઈ પૂછવું હોય તો ભગવાનને કોઈ ભાષામાં બોલવું ન પડે. એ શિષ્ય, એ ભક્તએ ભગવાનને કોઈ ભાષામાં સવાલ નહીં કરવાનો. કારણ કે જો તમે મને પ્રશ્ન પૂછો કે આત્મા કેવો હોય, આવું તમે બોલ્યા, આવું તમારું બોલવાની જરૂર કેમ પડી? કારણ કે હું કાનેથી સાંભળું છું અને સાંભળ્યા વગર મને ખબર પડતી નથી કે તમે શું કહેવા માંગો છો. પણ ભગવાનને તો કેવળ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? આ પ્રકારના જ્ઞાન કોને યાદ છે? બોલ પ્રિયંકા. બહુ સરસ, આવી જાઓ, આવી જાઓ, તમે આવી જ જાઓ. બોલો શારદાબેન, યાદ છે પાંચ જ્ઞાન ના નામ? બહુ સરસ, તાર મમ્મી નું લઈ લે. અરે આ પ્રિય કીર્તિ, આ પાંચ જ્ઞાન, એમાંથી ભગવાન ને કયું જ્ઞાન? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન વડે કયા કયા લોકનું જ્ઞાન થાય? ઉર્ધ્વ લોકનું, મધ્ય લોકનું, અધો લોકનું કે ત્રણેય લોકનું? ત્રણેય લોકનું જ્ઞાન થાય. અને તમને કેટલા લોકનું જ્ઞાન છે? બોલો. તો આ જે અત્યારે જ્ઞાન થઈ રહ્યું મધ્ય લોકનું નથી, પણ મધ્ય લોકનું તે થોડું ઘણું જ્ઞાન છે, પૂરેપૂરું તો નથી. આ થોડું બે ચાર વસ્તુ આપણે જાણતા હશું, નજરમાં આવે. તો ભગવાનને કોઈ પ્રશ્ન પૂછવો નથી પડતો આવી રીતે કે ભગવાન બતાવો કે આત્મા કેવો હોય. જ્યારે એ શિષ્યના મનમાં એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આત્મા કેવો હોય, એ સમયે ભગવાનની ઓમકાર ધ્વનિ એ છૂટે ને એ ભાષા રૂપે પરિણમે, આ જીવ પોતે પોતાની ભાષામાં સમજી જાય, એનો જવાબ એને મળી જાય. જેને જેને જે જે સવાલ ભગવાનના સમોસરણમાં થાય, દરેકને પોતપોતાના સવાલનો જવાબ મળી જાય. અહીંયા તો કેવું થાય કે કોઈ એક એક પ્રશ્ન પૂછો કે આ પાંચ જ્ઞાનના પ્રકાર કયા કયા બતાવો, એટલે નહોતું આવડતું અને બાકી બધાને આવડતું હતું, બાકી બધાને આવડતું હતું. ત્યારે એક એક પ્રશ્ન પૂછો બાકી બધા શાંતિ બેઠું રહેવું પડ્યું ને. પણ એવું નથી કે સમોસરણમાં કે જેને જેને જેવા જેવા પ્રશ્ન થાય એ વાણી, ભગવાનની વાણી એને સમાધાન કરી દે છે એના પોતાના પ્રશ્નનું. અને જેમ ગઈકાલે તમને વાત કરી હતી એ રીતે બધા જીવો જેને પાત્રતા હોય, એ દેડકાની પણ પાત્રતા હતી તો દેડકો પણ સાંભળવા જતો હતો, કૂતરાને બિલાડા પણ ભગવાનની વાણી સાંભળવા જતા હતા. એના માટે પણ એટલું પુણ્ય ભૂતકાળમાં બંધાયેલું હોય તો જ વાણી સાંભળવા મળે ને, એ ભાવથી સાંભળવા જાય. પછી એમ નહીં, ત્યાંથી બીજું તો કઈ મળતું નતું, ખાલી એ ભાવથી કે લાવ અમે ભગવાનની વાણી સાંભળીએ ને અમને કંઈક આત્મા પ્રાપ્ત થાય. પણ ત્યાં પણ આપણે ઘણી વાર સાંભળવા ગયા હતા કે નહીં? આપણે ભૂતકાળમાં સમોસરણમાં ગયા કેટલી વાર, પણ તેમ છતાંય તે હજી સંસારમાં કેમ ભટકીએ છે? એનું એક જ કારણ છે. ભક્તામર સ્તોત્રમાં પણ આવે છે, ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણામ,
मुद्योतकं दलित पाप तमो वितानं सम्यक् प्रणाम्य जिनपाद युगम युगादा वालंबनम भव जले पतताम जनानाम। के हे भगवान, आपनी वाणी सांभळवा माटे जे जाय छे ने, एमां तो जे वात करणी ए रीते करी छे के आप भगवान नी वाणी सांभळवा गया, ए समोसरण केवी रीते बनेलो तो रत्न जड़ित समोसरण हतुं, रत्नों थी जड़ेलू। अहीं तो आपणे हजी एवुं कंई जड्युं नथी, एटलुं कंई शणगार कर्यो नथी, पण भगवानना समोसरणमां गया तो ए रत्न जड़ित समोसरणने देख्युं, भगवानना सुंदर शरीरने देख्युं के अरे भगवान केवा सुंदर छे। कारण के भगवानने नामकर्मना जे त्राणु प्रकार छे एमां एक समचतुरस्त्र संस्थान नामनो एक भेद छे, ए कर्म उदय भगवानने होय। आनो मतलब शुं खबर? ઉપર થી નીચે એક સરખું, ઘણા એવા હોય ને આમ કોઈને આમ ઉભા રાખો તો એવી રીતે આમ પેટ કેટલું બહાર નીકળેલું હોય, આમ કોઈ એવું હોય કે ઉપરથી આમ આ છાતી વાળા ભાગથી બહુ જાડો હોય આમ, અને હેઠેથી પેટ આમ એટલું પાતળું હોય, કોઈ ઉપરથી પાતળો હોય અને હેઠેથી જાડો હોય, એવી રીતે એક સરખું ઉપરથી આમ એક સરખું શરીર નથી। આપણે જે શરીર છે ને કઈક થોડું ઘણું તો ફરક છે, પણ ભગવાનનું જે શરીર છે એ ઉપરથી લઈને નીચે સુધી એ એક સરખું સ્ટ્રેટ, એને કહેવાય સમચતુરસ્ત્ર સંસ્થાન કર્મનો એવો ઉદય। સંસ્થાન એટલે શેપ, આકાર। તો આવો જે ભગવાનનો જે શરીર છે એ શરીરને જોઈને એવા અંજાઈ ગયા કે અરે ભગવાન કેવા, ભગવાન કેવા, પણ ભગવાને જે વાણી બતાવી એ વાણી તો સાઈડમાં રહી ગઈ। એટલે હું તમને ઘણી વાર કહું છું કે અહીંયા તમને બધી વસ્તુ આપવામાં આવે છે, જે જોતું એ લઈ જાઓ, પણ તમારું લક્ષ્ય તો એક જ રહેવું જોઈએ કે અહીંયા જે ભગવાનની વાણી સાંભળીએ છે એના કારણે જે આપણને મોક્ષની પ્રાપ્તિ થશે, અનંત સુખની પ્રાપ્તિ થશે, સંસાર પરિભ્રમણથી છુટકારો થશે, એની સામે તો આ ચોખા દાળ તો કઈ નથી। આવા તો રત્ન પણ રત્નના પડીકા પણ જો તમને અહીં આપવામાં આવે તો પણ એ રત્નના પડીકા એ અતિન્દ્રિય આનંદની ઉપલબ્ધિ અને પ્રાપ્તિની સામે કઈ નથી। એટલે એની મહિમા આવી જોઈએ કે આ વસ્તુ તો ઠીક છે, એ તો જેવી રીતે બાળક છે એ દવા નથી પીતો અને દવાની સાથે એને પતાસું આપવામાં આવે છે, પણ વાત તો એ છે કે એને દવા પીવરાવી છે। તો આ ગુરુના જ્ઞાન રૂપી જે ઔષધિ છે એ ઔષધિની સાથે આ મગદાળ એ પતાસા સમાન છે, અને ગુરુના જ્ઞાનની ઔષધિ તો એવી છે કે જે ઔષધિથી આ સંસાર પરિભ્રમણનો જે અનાદિકાળનો રોગ છે એ રોગ દૂર થઈ જવાનો છે, પણ એને કે જે ઔષધિને લે અને પતાસારા ઉપર જોર ન આપે। ઘણા લોકો એવા હોય ડોક્ટર દવા આપે ને દવા લેવા પડે, છોકરા નાના છોકરા આપે ને દવા, એટલે દવા લઈ લે આમ કરીને, આમ કેપ્સ્યુલ પડે આમ આમ નાખશે, કેપ્સ્યુલ નાખી હેઠે અને આમ પાણી પી લે, એટલે મમ્મી પપ્પા બધાને છે કે હા લઈ લીધી લઈ લીધી, હવે લાવો કે પતાસું ક્યાં ગયું। એટલે એવું ન થાય કે આખા પ્રવચનમાં તમે આમ આમ જોકા ખાતા હો, દવા આપતો ત્યારે તો બસ દવા આમને મેઠી પડી જતી હોય, અને પછી છેલ્લે ઉભા થતી વખતે લાવો કે પતાસું ક્યાં ગયું, એવું ન થાય। એટલે ખાસ છે કે ઔષધિ એ બહુ મહત્વની વસ્તુ છે, અને એ ગુરુના જ્ઞાનની ઔષધિ આપણને અહીંથી મળે છે એ વાત આપણને અહીંયા 79મી ગાથામાં શબ્દના પ્રકરણમાં બતાવી। આટલી વાત જે આપણે લખવાની છે ને ગઈકાલથી એ હવે લખી લઈએ એક સાથે। ઓગણએસીમાં લખાઈ ગયું છે, કાલ લખાયું, 79 માં જે લખો તો આગળ 80 લખી નાખ્યું તું, હા તો ચેકી નાખો, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ Thank you.
ઓમકાર નાદમય હોય છે. જ્યારે ઓમકાર ધ્વનિ શ્રોતાના એટલે સાંભળનારના, જેને સહેલી ભાષામાં લખો તો લખજો સાંભળનારના કાન સાથે અથડાય છે, ત્યારે ભાષા રૂપે પરિણમે છે. ભગવાનની વાણીનો એવો પ્રભાવ હોય છે કે દરેક જીવ પોતપોતાની ભાષામાં દિવ્ય ધ્વનિને સાંભળે છે. આપણે પણ ભૂતકાળમાં અનેક વાર તીર્થંકર ભગવાનની વાણી સાંભળી, પણ સમોસરણ અને તીર્થંકરના શરીરને દેખવામાં જ અટકી ગયા. અને વાણી અને વાણીમાં રહેલા ભાવને ન ગ્રહણ કર્યા. તો આ વાત આપણને 79મી ગાથામાં બતાવી. હવે 80મી ગાથા છે, એ 80મી ગાથામાં ફરીથી આ પૂતગલનું સ્વરૂપ બતાવે છે.
આપણે ઘણા વખતથી આ પૂદગલની ચર્ચા કરીએ છીએ કે આ જગતમાં બે દ્રવ્ય જ મુખ્ય છે, એક જીવ અને બીજું પૂદગલ. યાદ છે જીવ જુદા, કોને યાદ છે? જીવ જુદા પૂદગલ જુદા, યહી તત્વ કા સાર, બાકી જો કછુ હે યાહી કા વિસ્તાર. કે મુખ્ય રૂપે આ જગતમાં આટલી જ વસ્તુ છે કે જે જીવ જુદી વસ્તુ છે અને પૂદગલ જુદી વસ્તુ છે. ભલે અહીંયા આ આત્મા આ શરીરની સાથે છે, અને અત્યારે હું તમને એમ કહું કે તમે આ શરીર અને આત્મા બેને જુદા કરી દો, કે એ રીતે કેવી રીતે જુદા થશે? શરીર આત્મા તો જુદા નહીં થાય, કારણ કે માનો કે કોઈ આત્મહત્યા પણ કરી લે તો આત્મા સીધો નીકળીને બીજા શરીરમાં જશે, પણ શરીર વગરનો તો ન થયો ને. તો શરીર વિનાનો તો આત્મા સંસારમાં હોતો જ નથી, સમજાણો? તો શરીર વગર નતો તો શરીરથી છૂટો કેવી રીતે કરવો? કે અહીંયા એ છે કે શરીરથી છૂટો જાણવાનો છે. શિખંડ હોય ને શિખંડ, એ શિખંડ માં બે વસ્તુ છે, એક તો છે ખાંડ અને બીજું છે દહીં. હવે શિખંડ માં રહેલા ખાંડ ને દહીં ને કોઈ જુદું કરવાનું કે તો જુદું ન કરી શકાય. ખાંડ ને અલગ કરો ને દહીં ને અલગ કરો એમ નહીં થાય, પણ એટલું કામ થઈ શકે કે જ્યારે એ શિખંડ જીભ પર મૂક્યો ત્યારે એ જાણો કે આમાં જે મીઠું મીઠું લાગે છે ગળું એ તો ખાંડ છે, અને જે આ ખાટું ખાટું લાગે છે એ દહીં છે. લક્ષણથી બેને જુદા જુદા જાણી શકાય છે, પણ જુદા જુદા કરી શકાતા નથી. એવી રીતે આત્મા અને શરીરને અત્યારે આ પર્યાયમાં જુદા જુદા જાણી શકાય છે, કે જે આ જ્ઞાન વાળો છે, જે જાણનાર દેખનાર છે, જેને અનુભવ થાય છે એ તો આત્મા છે, અને જે આ જાણનાર દેખનાર નથી, જે આ અનુભવ કરનાર નથી, અને જે આ પૂદગલ પરમાણુઓનો પિંડ છે, જે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ગુણોથી યુક્ત છે, એવું જે આ નશ્વર દેહ એ અજીવ છે, એ પૂદગલ છે. આમ જાણીને ભેદ જ્ઞાન કરી શકાય છે. એટલે કીધું કે જીવ જુદા પૂદગલ જુદા, યહી તત્વ કા સાર. સૂચ તત્વનો સાર કોણ બતાવશે? બોલ પ્રિયંકા. તો દાખલો આપીને શિખંડ, શિખંડ નામ બોલો તો ઉભા થાય. બોલો. શિખંડ માં ખાંડ કોની આરે ભળેલી છે? એને ખાંડ બે એને જુદા ના કરી શકાય, પણ શું કરી શકાય? બહુ સરસ. ચાખીને જાણી શકાય કે આ મીઠું છે તે ગળ્યું, એટલે મીઠું એટલે છે એ ખાંડ છે, અને જે આ ખાટું છે તે દહીં છે. એવી રીતે કઈ બે વસ્તુ મળેલી છે અને છે જુદી? બહુ સરસ, આત્મા અને શરીર. હવે આત્મા અને શરીર બેને જુદા જાણવા માટે કેવી રીતે જાણી શકાય? આત્મામાં શું છે? બહુ સરસ, આત્મામાં જ્ઞાન છે અને શરીરમાં, એ શરીરમાં છે. મળદું પડ્યું હોય, મળદું કોઈને પ્રેમ કરતું હોય, કોઈને નફરત કરતું હોય, ન કરે, હા, તો શું મળદામાં? એ તો પૂદગલ છે ને. પૂદગલ ના ગુણ કયા? સ્પર્શ, હા, આવી જાઓ, પૂદગલ લઈ જાઓ. તો આ પૂદગલ એમાં એ આ છે કે છ દ્રવ્યમાં જીવ ને પૂદગલ જુદા છે, એ જ બે ભેદ, અને એમાં જે જીવ છે એ જ સૌથી સાર રૂપ છે. એટલે કીધું ને કે આ છાશ પડી હોય ને છાશ ને આપણે વલોવીએ તો વલોવતા ઉપર જે તરી આવે એ શું? માખણ. એટલે છ ઢાળમાં આપણે ભણ્યા હતા ને, તીન ભુવન મે સાર, કોને યાદ છે? બધાને યાદ હશે ને, તો હા, હે, અભિષેક ને યાદ છે. જો તીન ભુવન મે સાર વીતરાગ વિજ્ઞાનતા
આજે વિતરાગ વિજ્ઞાન તો સાર્થ છે, પણ એ છે શેમાં? જીવમાં, એ પૂતગલમાં નથી હોતી, કે આત્મામાં છે. એટલા માટે આત્મા જ એકમાત્ર સાર છે. જેમ છાશ 10 રૂપિયાની પડી હોય અને એને વલોવી વલોવી વલોવીને એના ઉપર પછી માખણ આવી જાય અને માખણ પછી અલગ કરી દઈએ, પછી કોઈ પૂછે કે છાશ કેટલાની, મફતમાં મળે કે છાશ કેન્દ્રમાં હવાર 6 વાગે જાજો, પણ માખણ નો નીકળે, એમાં માખણ કાઢી લીધું હોય. સમજાણો કે નહીં? એટલે એ જે સાર છે માખણ છે, એવી રીતે આ જગતમાં છે તો ઘણું બધું, પણ એ ઘણું બધું જે છે એમાંથી એક આત્માને જો જુદો કરી નાખવામાં આવે તો પછી આખું જગત એ માખણ વગરની છાશ જેવું છે. સમજાણું? આ એક આત્મા જ પરમ સત્ય શ્રેષ્ઠ ઉત્તમ એવો જગતનો પદાર્થ છે કે જેની અનુભૂતિથી ધર્મ પ્રગટ થાય છે. એટલે તે સમયસાર જે છે ને, એમાં 2 શબ્દ છે, સમય ને સાર. એ સમયનો અર્થ થાય છે જગત. એમાં 2 શબ્દ, સમ વત્તા અય. સમ એટલે એકી સાથે, અ એટલે જાણે, ગમન કરે, પરિણમન કરે. એ જાણે પણ, ગમન પણ કરે, પરિણમન પણ કરે એ સમય, એટલે એ આત્મા. અને એનો પણ સાર, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ થી જુદો એ સમય સાર. એટલે ગુરુદેવ કહેતા જગતમાં સમય સાર થી મહાન બીજું કોઈ શાસ્ત્ર નથી એમ કહેતા. શું કહેતા? આ જગતમાં સમય સાર થી મહાન બીજું કોઈ શાસ્ત્ર નથી. એવું કેમ? કારણ કે સમય સાર એમ કહે છે કે આ જગતમાં આત્મા થી મહાન બીજું કોઈ દ્રવ્ય નથી. આ 2 વાત ખાસ સમજો, 2 વાક્ય ખાસ યાદ રાખવાના છે. જગતમાં સમયસાર થી મહાન કોઈ શાસ્ત્ર નથી. કેમ? કારણ કે સમયસાર એ કહે છે જગતમાં આત્માથી મહાન કોઈ પદાર્થ નથી, દ્રવ્ય નથી. સમજાણો? કોને યાદ રહી ગયું? બોલ ગીતા. હા, એટલે અડધા ઊંઘી ગયા જાગી જાય ને. જગતમાં મહાન, હા પછી રિટર્ન વાળો, હા સમયસાર થી મહાન બીજું કોઈ શાસ્ત્ર નથી. કારણ કે સમયસાર એમ કે છે આત્માથી મહાન બીજું કોઈ દ્રવ્ય નથી. જાગે છે કે નહીં? શું ખાધું આજે? ખાધું ને, તાકાત ન હોય તો રીટાબેન ઉભા થાવ. ચલો, જગતમાં કોનાથી મહાન કોઈ છે? આ બધાના છે ને, હવે આમ થોડા દિવસથી બધી કસોટી રચી લીધી ને. બોલ પ્રિયંકા. પ્રિયંકા, હા પ્રિયંકા, તું 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 પ્રિયંકા ડી, એટલે ડી વેટી જ છે. અચ્છા, બહુ સરસ. ચાલો, કારણ કે જો આ અસલી પંડિત થવાની છે, એની રાશિ એક જ છે, પંડિત ને પ્રિયંકા બે કન્યા રાશિ છે. બોલ. જવાબ તો આપવો જ પડશે. આ બાજુ કોણ? અભિષેક બોલીશ તું? જો અભિષેક, આ હીરો, બહુ સરસ. આત્માથી મહાન કઈ નથી. તો કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હે, આ બધા ગીતો નોટબુકમાં લખીને આપ્યા છે મને. આ બધા આ મહાન છે કે આત્માથી? ઠીક, SMS તો મારે એવા આવા આવતા હોય કે બધા લખી નાખવાના. સારો હતો આયો છોકરો છે, પણ જેવો છે ને તેવો. ક્યાં ક્યાં ગઈ તારી નોટ? આ છે, આ જો મારી પાસે જ છે. આ નથી ક્યાં તારી નોટ? ક્યાં લીધી? ક્યાં છે? ક્યાં? લઈ લઈ લઈ, બહુ સરસ લખ્યું. જો
હા જો એટલું વાત બહુ સરસ લખી ભાઈ, લાય ને જલ્દી. જો કેટલું સરસ, એમાં અડધું પિક્ચર ને અડધું. કભી કભી મેરે દિલ મે સવાલ હોતા હૈ અગર યે કર્મ ન હોતે તો ક્યા હોતા. અરે ભાઈ બંધુ ચાર ગતિ કા બેકાર, ચાર ગતિ બેકાર મિલે સિદ્ધ ગતિ અપાર. કભી કભી બહુ હોશિયાર છે પણ જો બધું બહુ સરસ રીતે લખ્યું છે પણ થોડુંક વધારે લખી દીધું છે. હા અહીંયા તો હજી ચાલી જાય પણ ક્યાંક પછી બોર્ડ ની પરીક્ષા માં ક્યાંક લખ્યું હોય ને આવું તો પછી ગુરુજી પછી છે ને એવું જ લખે પછી, કભી કભી મેરે કો વિચાર આતા હૈ કે તેરે કો અભી ઝીરો દે દુ. ચાલો તો અહીંયા એ 80 ની ગાથામાં આ બતાવ્યું કે સમયસાર થી મહાન બીજું કોઈ શાસ્ત્ર નથી, કારણ કે સમયસાર એમ કે છે આત્માથી મહાન જગતમાં બીજું કોઈ દ્રવ્ય નથી. એટલે સારભૂત દ્રવ્ય શું થયું, એટલે આત્માને રામ કીધો છે, આત્મ રામ ખબર છે. તાણે એક ભજન બનાવ્યું છે ગૌતમ, એમાં આત્મ રામ ક્યાંક લખ્યું ને, આત્મ રામ મેં કોઈને વાંચ્યું, આત્મ રામ આત્માને રામ કીધો છે. એટલે જેમ એમ કહે છે ને કોઈને લઈને જતા હોઈએ તો એમ કે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, આપણે એમ કહેવાનું આત્મ રામ સત્ય હે, આત્મ રામ સત્ય હે, આત્મ રામ સત્ય હે, કારણ કે આત્મા પણ એક રામ જ છે ને. હે આ વાત સાચી છે કે નહીં બોલો, રામ નામ સત્ય છે કે નહીં, કોણ કહે છે બોલો રામ નામ સત્ય છે, વાત કેવા વાળા કેટલા, જેને લાગતું હોય કે રામ નું નામ જ સત્ય છે, કોણ છે ભાવિન ઉભો થઈ જા. આ એક છોકરો છે, આ છોકરાને બે નોટ મોટી મોટી આપી દો. ચાલો આવી જાય આવી જાય, હિંમત તો કરી ને. બીજું કોણ છે રામ નામ સત્ય છે બોલવા વાળા, હવે તો જો પાછળ ઉપર બે ઉભા રહ્યા. રામ નામ સત્ય હે, ખરેખર તો એવું જ છે કે રામ નું નામ સાચું છે કે નહીં બોલો, ગરડામાં બધાને સાચું છે કે નહીં, સાચું છે બોલ નિકુંજ સાચું છે. હા પણ હવે કઈ કામનું નહીં, એ તો પેલા સત્ય હોત તો કઈ કામનું, પણ નાના છોકરાનો કોઈનો જન્મ થયો હોય ને નવો, આમ જન્મ જો સુવાવડ થાય જન્મ જો છોકરાનો, અને જેવો બાળક આવવાના બધા રમાડતા હોય ત્યારે બોલો રામ નામ સત્ય હે, રામ નામ સત્ય, આવું બોલો તો શું થાય. પણ એમાં પણ સાચું છે ખોટું, રામનું નામ સત્ય નથી, એ વાક્ય કેટલું સરસ છે રામ નામ સત્ય હે, આવું કઈ બોલે તો. હમણાંથી હું રામ બોલું છું ઘડે ઘડે, રામ 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 રામ, હું રામ બોલું તો નિર્મળા માતાજી બાજુ મૂકવા, હું રામ બોલું તો કે બોલો ભાઈ રામ, હું બોલું રામ તો કે બોલો ભાઈ રામ, રામ સુધી વાંધો નથી રામ. અર્જુનભાઈ નું આ ખાસ વાક્ય છે, અર્જુનભાઈ બોલતા હતા ને તમે, જયારે પણ ઘર આગળ થી નીકળે ત્યારે બોલે રામ રામ. એમ કોઈ છોકરા જો આમ ઝઘડે જો, આ બે રામ, તમારે રામ બોલી દેવાનું. હવે આ નવું બરાબર, કોઈ પણ કઈ કરે ને કોઈ તોફાન મસ્તી કરતા હોય ને તમે બાજુમાં નીકળો ને રામ, એટલે સામ વાળો સમજી જાય કે ભાઈ આ કરવા જેવું નથી, રામ નું નામ જ સત્ય છે. સમજાણ, તમે અહીંથી પ્રવચન માં આવતા જોરથી બોલતો ચાલશે, મનમાં બોલો રામ 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 એટલે આત્મ રામ. સમજાણું કે નહીં, તો આ વાત 80મી ગાથામાં બતાવશે કે આ પૂદગલ જે છે એ પૂદગલ એનાથી પણ પહેલું રાખ્યું જીવ, એનાથી પણ પહેલા રાખ્યું છે જીવ. દુનિયામાં તમને ખબર છે એક છોકરો એક છોકરીને પ્રેમ કરે છે પણ છોકરી એ છોકરાને પ્રેમ કરતી નથી, તો બે વચ્ચે પછી શું થશે, ઝઘડો થશે ને, બહુ મોટો ઝઘડો થશે ને, એ પ્રેમ લાંબો ટકે. એક તરફથી કરતું હોય કોઈ, જો પતિ છે પત્નીને પ્રેમ કરતી પણ પત્ની પતિને પ્રેમ કરતી જ ન હોય તો એ પ્રેમ લાંબો ટકે.
ન ટકે, પૂરું થઈ જાય. એટલે મેં પુસ્તકમાં લખ્યું છે ક્ષણિક નો બોચર માં કે એક તરફી પ્રેમ વધુ ટકે કે નહીં, કે સૌથી વધારે ટકવા વાળો પ્રેમ કયો? એક તરફી. કેમ ખબર છે? કે જો આપણે કોણ છીએ? જીવ. અને આ શરીર, પૈસા, ગાડી એ બધું કોણ છે? પૂતગલ. તો જીવ પૂતગલને પ્રેમ કરે છે કે નહીં? પણ પૂતગલ જીવને પ્રેમ કરે તો આપણો એક બાજુનો પ્રેમ થયો ને, પણ તો એ ટક્યો કે નહીં? કેટલો ટક્યો? અનંત કાળથી ટક્યો. આપણે તો જડને, શરીરને પ્રેમ કરે પણ શરીર આપણને પ્રેમ કરતું જ નથી. આપણે પૈસાને પ્રેમ કરીએ પણ પૈસા આપણને પ્રેમ કરે? પૈસા આપણાથી દૂર જાય તો દુઃખ કોને થાય છે? પૈસાને કે આપણને? આપણને થાય, કારણ કે આપણે પૈસાને ભેગા નતા કર્યા, આપણે પૈસાથી નતા બંધાણા. એ પૈસા આપણે જયારે ભેગા કરીએ છીએ, તિજોરીમાં બંધ કરીને આપણે માનીએ છીએ હું એનો માલિક બની ગયો, કારણ કે એમાં તિજોરીમાં આવીએ. પણ ખરેખર માલિક નથી બન્યા, આપણે શું બન્યા? એના ગુલામ બન્યા. કારણ કે ઘરની બહાર હવે જવું હોય તો જવાય, તાળું માર્યા વગર. પૈસા છે તો કેવી રીતે જવાય? એક વાર થયું ને, એક માણસ ઓલી ગાય લઈને જતો હતો, ગળે બાંધેલો હતો દોરડું, અને કોઈ સંન્યાસી એ જોયું તો સંન્યાસી એક વ્યક્તિને પૂછ્યું કે બોલો આ માણસ ગાય બાંધીને જાય છે, આમાં બંધાયેલું કોણ છે? ગાય બંધાયેલી છે કે માણસ? બધાએ કીધું કે આ તો ઉભા હતા કે આ તો ગાય બંધાયેલી છે, માણસ ક્યાં બંધાયેલો છે? અચ્છા એવું? તો હમણાં કહો કે આ જો ગાય ભાગે તો ગાય માણસ ની પાછળ ભાગશે કે માણસ ગાય ની પાછળ ભાગશે? તો બંધાયેલો કોણ થયો પછી? ગાય ને તો કઈ પડી નથી માણસ ની, માણસ ને ગાય ની પડી છે. તો એ ગાય જે બંધાયેલી છે એ બંધન, એ બંધન તો આંખડે દેખાય છે, પણ જે માણસ બંધાયો છે એ આંખડે બંધન દેખાતું નથી. એટલે બંધન બે પ્રકારના છે, એક તો દ્રશ્ય બંધન અને બીજું અદ્રશ્ય બંધન. ગાયનું બંધન તો આંખ વડે દેખાય છે તેથી દ્રશ્ય છે, અને આ જે માણસ જે એને લઈને જાય છે એનું બંધન આંખ વડે દેખાતું નથી તેથી અદ્રશ્ય છે. સમજાણી વાત તમને? એ પણ બંધાયેલો છે, કારણ કે એ પણ ક્યાં જાય? કોઈ ચોરને પકડીને પોલીસ જતા હોય, હાથ કરી બાંધેલી હોય તો બંધાયેલો કોણ લાગે છે? આપણને ચોર બંધાયેલો લાગે છે, અને પોલીસ, પોલીસે બંધાયેલો છે કારણ કે ક્યાંય જઈ ન શકે આમ તેમ. એવું બંધન છે ત્યાં, એ બંધન આપણને દેખાતું નથી. તો એ કહે છે કે આપણે જે પૂતગલોને જે બંધન પે કરીને પોતાની પાસે રાખ્યા છે, પોતે જ આપણે અનાદિથી આ પૂતગલમાં બંધાયેલા છીએ. આ પૂતગલથી છૂટવાનો અત્યારે અવસર છે. એક વાત સમજી લે કે આ જગતમાં આત્માથી, આત્મરામથી મહાન બીજું કઈ નથી, અને આવું બતાવનાર સમયસાર છે. તેથી સમયસારથી મહાન આ જગતમાં બીજું કઈ નથી, અને આવું સમયસાર ગુરુદેવે આપણને સમજાવ્યું, એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીજી મહાન ગુરુ આ જગતમાં કોઈ નથી. અને આ પ્રવચન હોલનું નામ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી પ્રવચન હોલ છે, એટલા માટે આ પ્રવચન હોલ થી બીજો સારા સારો હોલ પણ કોઈ નથી જ્યાં તમે બેઠા છો. બરાબર ને? તો રોજ આવવાનું કે નહીં હવે? કારણ કે અહીંથી આ જગ્યાથી મહાન બીજી કોઈ જગ્યા નથી. આવો અને આત્માની વાત સાંભળો. હવે આવતી જે 80મી ગાથા છે એમાં જે થોડી ચર્ચા કરવાની છે એ આપણે આવતીકાલે રાત્રે કરીશું.